આ દુનિયામાં જ્યારે એક અભણ માતાને એનું બાળક પૂછે છે કે માં મને આ નથી સમજાતું, સમજાવ ને, ત્યારે તે અભણ માતા તેના બાળકને કહે છે, બેટા એક કામ કર, મારી પાસે બેસ અને એક વાર વાંચી જા. તે બાળક એક વાર વાંચે છે અને ફરી માતાને કહે છે, માં મને થોડુંક થોડુંક સમજાય છે, સમજાવ ને. માં બીજી વાર કહે છે કે બેટા એક કામ કર, હજી મને એક વાર વાંચી સંભળાવ. પછી બાળક કહે છે કે માં મને બધું સમજાઈ ગયું. અને જ્યારે બીજે દિવસે એના શાળાના શિક્ષક એને પૂછે છે કે તને આટલા બધા સવાલોનો જવાબ આટલા સરસ કેવી રીતે આવ્યા, ત્યારે બાળક કહે છે, મારી માએ શીખડાવ્યું, એટલે તો કાલ સામે છું એકમ આજ પણ વાંચ્યું હારી હશે સાહેબ, પણ હિંમત હજુ હારી નથી. આ દ્રષ્ટાંત દ્વારા આપણે માત્ર એટલું સમજવાનું કે બાળકમાં ચિત્ત રાખવી એક અભણ માતા જો આટલું કરી શકે ને તો શિક્ષિત માતા શું ન કરી શકે. ભણી ગણીને સ્ત્રીઓ આઈએસ ઓફિસર, સરહદ પર તૈનાત થયેલ છે, કે એન્જિનિયર ક્લાર્ક બની જઈ તો જ શિક્ષણ શાસ્ત્ર અને નાગરિક આત્મનિર્ભર કહેવાય એવું નથી હોતું. હા, જેટલી સ્ત્રીઓ આવા ક્ષેત્રોમાં યોગદાન આપે છે તે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે, પરંતુ આવા દ્રષ્ટાંત છે.